તૃષ્ણાઓ છોડો, ઈચ્છાઓ પૂરી થાય છતાં સંતોષ થતો નથી. એટલું જ નહીં, તે પહેલાં કરતાં વધારે તીવ્ર બને છે. કહેવાય છે કે મનુષ્ય અપૂર્ણ છે, પરંતુ જો તે પોતાની વાસનાઓ છોડી દે તો આ જીવનમાં જ પૂર્ણ બની શકે છે. તૃષ્ણા એક બંધન છે, તે આત્માને જન્મ તથા મૃત્યુની જાળમાં જકડી રાખે છે. જેને સતત સાંસારિક વસ્તુઓની તૃષ્ણા સતાવતી રહે છે તે ભવબંધનોમાંથી કઈ રીતે મુક્ત થઈ શકે? પ્રપંચનું ચક્ર ત્યાં સુધી ચાલતું રહે છે કે જ્યાં સુધી વિભિન્ન પ્રકારની ઈચ્છાઓ મનુષ્યને બાંધી રાખે છે. જેમને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય, જેમણે પૂર્ણ સત્યની શોધ કરવી હોય, એમણે પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખવી જોઈએ. આ સંસારમાં સંતોષ એક જ સર્વશ્રેષ્ઠ ધન છે. સ્વર્ગમાં પણ એના જેવી બીજી કોઈ સંપત્તિ નથી. કોઈ માણસ બહારથી ભલે ગમે તેટલો સ્વાધીન દેખાતો હોય, પરંતુ વાસ્તવમાં તે બિચારો કેદી જેવો જ હોય છે. એનું કારણ એ જ છે કે તેના મનમાં તૃષ્ણાઓનો વાસ હોય છે. તે ગમે તેટલો ધનવાન હોય છતાં તે ભિખારી જેવો જ છે. જો આપણે સંસારમાં કોઈ શ્રેષ્ઠ કર્મ કરવા ઈચ્છતા હોઈએ તો વાસના તથા તૃષ્ણાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. કર્મ કરો, પોતાના કર્તવ્યમાં ભૂલ ના કરશો, પરંતુ ફળ મેળવવા માટે તરસ્યા ન બનો. જે કરે છે એને મળે જ છે, પરંતુ જે મેળવવા માટે વ્યાકુળ બને છે એની ઉપર આપત્તિઓ આવી શકે છે. અખંડ જ્યોતિ, માર્ચ 1942, પેજ 21.